subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી, જેમાં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. તો આમાં હનુમાનજીની વાત કરવામાં આવી છે. તો હનુમાનજીના જે જુદા જુદા પ્રસંગો આપ્યા છે તેમાં હનુમાનજી એક છલાંગે દરિયો કૂદે એટલે કે દરિયો કૂદીને પાર કરીને લંકા પહોંચી જાય છે એ જોઈ અને રાવણને નવાઈ લાગે છે કે આ વાનર છે એ દરિયો પાર કરીને અહીંયા સુધી લંકા પહોંચી ગયો છે. તો એ વિચાર કરે છે કે આ કઈ રીતના બન્યું હશે. તો હનુમાન છે એ તો શક્તિશાળી હતા, તો એના શક્તિનો એ વિચાર કરે છે કે આ પરાક્રમી હનુમાન છે એ કાંઈ જેવો તેવો માણસ નથી. પછી એની સામે આસન બનાવીને બેસે છે, આખી લંકા બાળી નાખે છે. તો આવા બધા એના પરાક્રમો જોઈ ને રાવણને ગુસ્સો પણ આવે છે અને રામદૂત છે એવું કહ્યું એટલે તેને આસન પણ બેસવા માટે આપતો નથી. તો જાતે જ હનુમાનજી પોતાનું આસન બનાવી લે છે. આ રીતે બાળપણનો પ્રસંગ છે. હનુમાનજી જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે ત્યાં હનુમાનજીને રામ, લક્ષ્મણ, સીતા મળે છે અને સીતાજીનું હરણ થઈ જાય છે એ પ્રસંગ પણ અહીંયા વર્ણન હોય છે કે સીતાજી અશોક વાટિકામાં છે, રાવણે તેને ત્યાં ઉપાડીને રાખેલા હતા. પછી રામ અને લક્ષ્મણ તેની શોધ કરે છે, હનુમાનજી તેને મદદ કરે છે અને સમાચાર આપે છે કે સીતાજી અશોક વાટિકામાં છે અને તમારી દુઃખમાં એ જીવી રહ્યા છે અને તમારી રાહ જોવે છે કે મારા સ્વામી જ મને લેવા માટે આવશે. આવી પ્રસંગો જુદા જુદા રામાયણના અહીં આપણને પ્રસ્તુત કર્યા છે. હવે આપણે એમના મોટા પ્રશ્નો વિશે માહિતી મેળવીએ. તો હનુમાને મોટા થઈને શું કર્યું અને હનુમાને નાના થઈને શું કર્યું? તો જ્યારે હનુમાન નાના હતા ત્યારે તેમણે મોટા થઈને શું કર્યું હતું? જ્યારે એના માતાજીએ તેને પાકા ફળો તોડી લાવવાનું કહ્યું તો હનુમાનજી મોટા થઈને પાકા ફળો તોડી લાવ્યા હતા અને નાના થઈને શું કર્યું હતું? તો નાના થઈને હનુમાનજીએ છાબડીમાંથી બધી જ રોટલી ખાઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં હનુમાન શું કરતા હતા? તો ઘરમાં હનુમાન તેની માતાજી સાથે રમતા, એમના માતાજીને કામમાં મદદ કરતા અને નવરા હોય ત્યારે એની માતા સાથે વાતો પણ કરતા હતા. હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાનજીએ અશોક વાટિકામાં જે પાકા ફળો હતા તે બધા ખાઈ ગયા. કાચા ફળો જ્યાં ત્યાં ફેંકી દે છે અને આખી અશોક વાટિકામાં જે વૃક્ષો હતા એ મૂળમાંથી ઉખેડી ઉખેડીને આડા પાડી દીધા. આમ અસ્ત વ્યસ્ત આખી અશોક વાટિકા કરી નાખે છે. હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? જ્યારે હનુમાને રાવણને કહ્યું કે તમે મને તમારા મંત્રીઓની જેમ મને પણ આસન આપો, રાવણે જ્યારે ના પાડી ત્યારે હનુમાનજીએ પોતાના હાથની આંગળી દબાવી અને પૂંછડું લાંબુ થવા લાગ્યું અને ગોળ 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 વીંટાવા લાગ્યું. આ રીતે હનુમાનજીએ રાવણ કરતાં પણ ઊંચું આસન બનાવ્યું. સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો રાવણે જ્યારે કહ્યું કે આ હનુમાનની પૂંછ સળગાવો ત્યારે સૈનિકો ગામમાંથી ગોદડા અને ગાભા લઈ આવે છે, ક્યાંકથી તેલ લઈ આવે છે અને એ ગાભા ગોદડા ઉપર તેલ રેડે છે, પછી દીવાસળી મૂકે છે અને
હનુમાનજીની પૂંછડી સળગાવે છે. ત્યારબાદ છે કે નીચેના વાક્યોને યોગ્ય શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવી. તો જે આ વાક્યો આપેલા છે એમાં શબ્દો છે ને આડાઅવળા છે. જો હતો બનાવવાનો માતાને સમય, થયો રસોઈ, તો આ શબ્દો છે આડાઅવળા છે. આપણે તેને વ્યવસ્થિત ગોઠવી અને સરસ મજાનું વાક્ય લખીએ તો વાક્ય બનશે, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. ત્યાર પછીનું વાક્ય છે, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો થોડી વાર પછી માએ જોયું તો છાબડીમાં એક પણ રોટલી ન. થોડી વાર પછી માએ જોયું તો રોટલી એક પણ રોટલી છાબડીમાં નહીં. લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાને લીધા પાકા. આ શબ્દો આડાવડા છે તેને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ કે પોતાનો હાથ દૂરના ઝાડ પરથી લંબાવીને ફળ તોડી પાકા ફળ તોડી લીધા. પોતાનો હાથ દૂરના ઝાડ પરથી લંબાવીને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. જાય રોટલી જાય મુકતા બનાવતા અને છાબડીમાં માતાજી. તો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મુકતા જાય. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. ત્યાર પછી છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો આ શબ્દો આપ્યા છે આપણને, તળાવ અને ઊંડું. તો આ તળાવ છે. તળાવ ઘણું ઊંડું છે. દરિયો ને ઊંડો. સોમનાથનો દરિયો ઘણો ઊંડો છે. જંગલ ને
गार्ड। गिरनार जंगल घणू गाढ जंगल छे। ત્યાર પછી નીચેના વાક્યોમાં રેખાંકિત એટલે કે જ્યાં લીટી કરેલા શબ્દો છે તેની જગ્યાએ આપણે જે કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને વાક્ય છે ફરીવાર લખીએ। તો હનુમાનજી દરિયો કૂદીને લંકા પહોંચી ગયા। આપણે આ વાક્ય કાઢી શબ્દ કાઢી અને સમુદ્ર શબ્દ લગાડશું। તો હનુમાનજી સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા। હનુમાનજી સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા। હનુમાનજી શ્રીરામના સેવક તરીકે સીતા માતા પાસે હાજર થયા। તો જે સેવક છે એની બદલે આપણે કયો શબ્દ વાપરશું? ચાકર। તો હનુમાનજી શ્રીરામના ચાકર તરીકે સીતા માતા પાસે હાજર થયા। અભિમાની છે એના બદલે આપણે કયો શબ્દ વાપરશું? ઘમંડી। ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી થાય છે। દુનિયામાં બધું જ આપણી મરજી પ્રમાણે નથી થતું। તો દુનિયામાં બધું જ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું। દુનિયામાં બધું જ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું। હવે આપણે ફરી વખત પ્રશ્નો પર નજર કરીએ। તો હનુમાન મોટા થઈને શું કર્યું અને હનુમાને નાના થઈને શું કર્યું? તો હનુમાને મોટા થઈ અને જંગલમાંથી એટલે કે પાકા ફળો તોડી લઈ આવ્યા અને હનુમાને નાના થઈને છાબડીમાં તેની માતાએ બનાવેલી રોટલી ખાઈ ગયા। ઘરમાં હનુમાન શું કરતા હતા? તો ઘરમાં હનુમાન રમતા હતા, તેની માતાને કામમાં મદદ કરતા હતા અને એની માતા સાથે વાતો પણ કરતા હતા। હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકામાં જાય છે ત્યારે અશોક વાટિકામાં પાકા પાકા ફળો ખાઈ જાય છે, કાચા કાચા ફળો નીચે ફેંકી દે છે અને વૃક્ષો છે એ મૂળમાંથી જ ઉખેડીને પાડી નાખે છે। હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાની હાથની આંગળી દબાવીને પૂંછડી લાંબી થતી ગઈ અને ગોળ ગોળ વીંટાતી ગઈ અને રાવણ કરતાં પણ ઊંચું આસન સભાગૃહમાં બનાવી। સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો સૈનિકોએ આજુબાજુમાંથી ગોદડા ગાફા માગી આવે છે અને તેલ પણ માગી આવે છે। એ ગોદડા અને ગાભા પૂંછડી પર વીંટાડી તેના ઉપર તેલ રેડે છે અને પછી તેને બાકસથી સળગાવે છે, દીવાસળીથી સળગાવે છે। આ રીતે હનુમાનની પૂંછડી સળગાવે। ત્યાર પછી નીચેના શબ્દોનો ક્રમમાં ગોઠવી આપણે વાક્ય બનાવ્યું। તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, જે આ ડોળું શબ્દો હતા એને આપણે વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવ્યા। થોડી વાર પછી માએ જોયું તો એક પણ રોટલી છાબડીમાં નહીં। પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય।
ત્યાર પછી છે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો તળાવ અને ઊંડું, તો આ તળાવ છે, આ તળાવ ઘણું ઊંડું છે. દરિયો ઊંડો છે, તો સોમનાથનો દરિયો ઘણો ઊંડો છે, અથવા તો આ સોમનાથનો દરિયો છે અને સોમનાથનો દરિયો ઘણો ઊંડો છે, એમ પણ બનાવી શકીએ. જંગલ અને ગાઢ, તો આ ગિરનારનું જંગલ છે અને ગિરનારનું જંગલ ગાઢ છે, એમ પણ વાક્ય બને. ગિરનાર જંગલ ઘણું ગાઢ છે, એ રીતે પણ બનાવી શકીએ. ત્યાર પછી કૌંસના શબ્દનો ઉપયોગ કરી અને લીટીવાળો શબ્દ આપણે કાઢી નાખીએ. તો હનુમાનજી દરિયો કૂદીને લંકા પહોંચી ગયા, તો હનુમાન સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા. જો સમુદ્ર અને દરિયો શબ્દનો અર્થ બંનેનો એક જ થાય છે, દરિયો અને સમુદ્ર એનો બીજો શબ્દ છે, એટલે જેના જેવો જ બીજો શબ્દ હોય તો તેને શું કહેવાય છે, સમાનાર્થી શબ્દ કહેવાય છે. એટલે આ સમાનાર્થી શબ્દ જેવો જ શબ્દ આપણે અહીંયા મૂક્યો છે. હનુમાનજી શ્રીરામના સેવક તરીકે સીતા માતા પાસે હાજર થયા, તો સેવકની બદલે આપણે કયો શબ્દ મૂકવાનો છે, ચાકર. અભિમાની હમે વ્યક્તિની હંમેશા પડતી થાય છે, તો અભિમાનને બીજો કયો વ્યક્તિ કહેવાય, ઘમંડી. તો આ ઘમંડી શબ્દ મૂકી આપણે ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી થાય છે એ શબ્દ મૂકી અને વાક્ય બનાવ્યું છે. દુનિયામાં બધું જ આપણી મરજી પ્રમાણે નથી થતું, મરજી એટલે કે ઈચ્છા. તો દુનિયામાં બધું જ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. તો આ રીતના આપણે સમાનાર્થી શબ્દો પણ જોયા અને એનો અભ્યાસ કર્યો. તો તમને સમજાઈ ગયા ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સમજવાની કેવી મજા આવી? હનુમાન વિશેના પરાક્રમો, તેને ક્યાં ક્યાં બાળપણમાં કાર્યો કર્યા હતા અને મોટા થઈને પણ કેવા કેવા કાર્યો કર્યા હતા. તો આ પાઠના મોટા પ્રશ્નો, શબ્દો આડાઅવળા છે એને આપણે વ્યવસ્થિત રીતે ક્રમમાં બનાવી વાક્ય બનાવ્યા, શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવ્યા, અને રેખાંકિત શબ્દોને બદલે આપણે એના જેવો જ બીજો શબ્દ મૂકી અને વાક્ય બનાવતા પણ શીખ્યા. તો આ બધું જ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું ને? તો આવો જ બીજો ટોપિક લઈ આપણે ફરી મળીશું. થેન્ક યુ.